પણ વિદ્યાર્થી મિત્રો ગણિત ની અંદર પ્રશ્ન થવાનું મૂળ કારણ એક જ છે કે પાયો ખબર નથી પાયો તમને ખબર હોય ને તો કોઈ પ્રશ્ન જ ના રહે અહીંયા ધ્યાન આપો ભાગ એક માં બેઝિક દાખલાઓ જોશું ભાગ બે માં જે આગળ બીજી વાત કરું ત્યારે જોશું એમાં સંપૂર્ણ હોળી અને પ્રવાહ લઈ લેશું આજે આપણે બેઝિક તમને લગભગ બેઝિક ની અંદર થી દરેક દાખલાઓ આવડી છે તો પહેલા વહેલા જોઈ લઈએ કેટલા point હોઈ શકે એને આપણે ધારી લઈએ ગણિતમાં શું કીધું x y એ આપણે મૂળ ધારવાનું હોય તો x y બરાબર તો અહીંયા one by one topic લીધેલા છે કે શું હોય ધારો કે સ્થિર પાણી છે તો એની અંદર હોડીની ઝડપ શું લીધી છે આપણે x જેટલી સંભાવના છે લઈ લઈએ કે પાણી સ્થિર છે તો એમાં હોડીની ઝડપ એ કેટલી છે તો કે x છે બરાબર ત્યારબાદ કે પ્રવાહની ઝડપ છે એને શું લીધી છે કોની ઝડપ લીધી છે હોળી અને બીજું શું લીધું છે પ્રવાહ ની ઝડપ તો હવે ત્યાર એક શું લીધું છે પ્રવાહ ની દિશામાં હોળીની ઝડપ એટલે પ્રવાહ જે દિશામાં જતો હોય એમાં હોળીની ઝડપ એને શું કીધું છે યુ સમજાય છે આ બધું તમને દાખલામાં આપેલું હશે એટલે તમારે આના આધારે સીધું તમે નક્કી કરશો કે આને એક્સ કહેશું અને વાય અને આપણું સૂત્ર અને કિંમત મુકો દાખલો પતી ગયો કઈ છે જ નહી આપો ધ્યાન શું છે ત્યારબાદ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આ સંભાવના બીજી હોઈ શકે ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું કીધું વી ખબર પડી પેલું શું છે સ્થિર પાણીમાં હોળીની ઝડપ એટલે એક્સ પ્રવાહની ઝડપ તો કે વાય પ્રવાહની દિશામાં હોળીની ઝડપ એટલે કે યુ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ એટલે કે ઓકે હવે મૂળ વસ્તુ કે દરેક તમને જો શું આવ્યું છે છે તો ખબર પડી ઝડપનું સૂત્ર કીધું ને પાયો ખબર હોય છે ઝડપ બરાબર શું થાય અંતર ના છેદમાં સમય તમને ઝડપ ન આપેલી હોય દાખલો આપેલો હોય પણ અંતર આપેલું હોય સમય આપેલો હોય તો ઝડપ બરાબર શું થાય અંતર ના છેદ માં સમય અહિયાં લખી દઉં છું યુ માટે લેતા હોય તો પ્રવાહની દિશામાં અને વિ માટે લેતા હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપનું સૂત્ર બદલે નહીં ઓકે હવે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એ કઈ રીતે મળે મૂળ જે મુદ્દા ઉપર આવી કે પ્રવાહ છે એની દિશામાં હોડીની ઝડપ કઈ રીતે મળે તો યુ છે તો સ્થિર પાણી અને પ્રવાહ બંનેના સરવાળો કરશો એટલે શું મળશે પ્રવાહની દિશામાં હોળીની ઝડપ જે સ્થિર પાણી માં હોળીની ઝડપ છે અને પ્રવાહ પ્રવાહ જતો હોય એની ઝડપ અને હોળી બંનેને મિક્સ કરો કારણ કે આ જે લીધેલું છે એ સ્થિર પાણીમાં લીધેલું છે પ્રવાહની ઝડપ એમાં એડ કરવાની છે એટલે શું થશે યુ બરાબર એક્સ પ્લસ વાય શું થશે એક્સ પ્લસ વાય ઓકે એ જ પ્રમાણે વી તો શું કરશું વિરુદ્ધ દિશામાં જાય છે રેડી તો જે સ્થિર પાણીમાં હોળી ની ઝડપ છે એમાંથી પ્રવાહ ની ઝડપ બાદ કરી નાખશું એટલે આપણને શું મળી જાય વી વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ મળી શું અને વી દાખલામાં તમને આ ચાર માંથી ગમે પૂછશું બે તો ખબર પડી ગઈ કે પ્રવાહ ની દિશામાં હોળી ની ઝડપ હોય તો શું કરવાનું એક્સ પ્લસ વાય વિરુદ્ધ દિશામાં હોય તો શું કરવાનું એક્સ માઇનસ વાય ઝડપ ન આપેલી હોય તો શું લેવાનું અંતર ભાગા સમય ઓકે તો હવે આ જે છે બંનેનો ઉપયોગ ને આપણે એક્સ અને વાય કઈ રીતે મળે જોઈએ બધી ખબર જ પડી અહીંયા તમારે સૂત્ર યાદ રાખી લેવાના છે હોડી પ્રવાહ આવે તો આ ચાર સૂત્ર એટલે મૂળ તો આમ તો બે જ કહેવાય આના બે ના આધારે આવશે યુ બરાબર એક્સ પ્લસ વાય અને વી બરાબર એક્સ માઇનસ વાય સરવાળો કરીએ બંનેનો

તો હવે એક ને નો કર્તા કરીએ એટલે બે છે ગુણાકારમાં છે સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં બરાબર ની સામેની બાજુ એક v યુ પ્લસ ઓકે આ તમને શું મળી ગયો સ્થિર પાણીમાં હોડીની ઝડપ અહીંયા વાત કરી ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એ જ પ્રમાણે બાદબાકી કરી નાખીએ તો શું મળી જાય

વાય બરાબર યુ માઇનસ વી અને એક દૃત્યાંશ આ શું મળી ગયું વાય મૂળ જે કામ આપણું હતું એ મળી ગયું ચીર પાણીમાં હોળીની ઝડપ પ્રવાહની ઝડપ પ્રવાહની દિશામાં હોળીની ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ આ તમને યાદ હોવું જોઈએ શું યાદ રાખવાનું છે પેલા તો કન્સેપ્ટ ક્લિયર હોવો છે કે x એટલે શું થયું સ્થિર પાણીમાં હોય ચલો વાય એટલે શું થયું પ્રવાહી ઝડપ u એટલે શું થયું પ્રવાહી દિશામાં હોળીની ઝડપ v એટલે શું થયું પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ u કઈ રીતે મળે x અને y બંનેનો સરવાળો v કઈ રીતે મળે x અને y ની બાદ બાકી x કઈ રીતે મળે u અને v નો સરવાળો કરવાનો જ્યાં છે રેડી વાય કઈ રીતે મળે યુ ને વી ની બાદબાકી કરવા પતી ગયું જોઈએ પેલો દાખલો તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે રકમ પેલા જોઈએ રકમ સમજવાની ડાયરેક્ટ ગણે રાખવાનું નહીં શું આપેલું છે શું મેળવવાનું છે જોઈએ એટલે શું આપેલું છે તો કે એક હોડી પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં કઈ કીધું હોય એટલે કે યુ બરાબર ચાલીસ કિલોમીટર નું અંતર અંતર આપેલું છે જવાબ પી નથી તો સમય આપેલો જ હોય બરાબર ચાલીસ કિલોમીટર નો અંતર 4 કલાકમાં આપ્યો સમય કેટલી કલાકમાં ચાર કલાક રેડી અને વિરુદ્ધ દિશા એટલે કે એની વિરુદ્ધ દિશામાં એટલે શું મળ્યું આ તમને શું આપેલું છે વિરુદ્ધ દિશા પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કે બી પ્રવાહની દિશા એટલે કે યુ ત્રીસ કિલોમીટર નો અંતર અંતર આપ્યું છે પાછું તો સમય આપેલો જ હોય ત્રીસ કિલોમીટર નો અંતર 6 કલાકમાં કાપે છે ઓકે તો હોળીની સ્થિર પાણીમાં ઝડપ સ્થિર પાણીમાં ઝડપ એટલે શું થયું હોળીની સ્થિર પાણીમાં ઝડપ એટલે કે એક્સ બરાબર અને પ્રવાહનો વેગ એટલે કે વાય ઓકે શું આપેલું છે યુ નેવી આપેલા છે એના આધારે શું મેળવવાનું છે એક્સ અને વાય મેળવવાનું પણ અહીંયા તમને શું આપેલું છે અંતર અને સમય આપેલો છે એટલે કે પહેલાં પહેલાં એને ઝડપમાં કન્વર્ટ કરવું પડશે એટલે કે સૂત્રનો ઉપયોગ કરવો પડશે તો જોઈએ પેલું વેલું શું થાય યુ એટલે શું થાય પ્રવાહ ની દિશામાં હોળીની ઝડપ ઓકે એના માટે શું થશે અંતર ના છેદ માં સમય તો શું આવશે અંતરના છેદમાં સમય એટલે કે ચાલીસ કિલોમીટર ભાગ્યા ચાર કલાક બરાબર કેટલા થશે દસ કિલોમીટર પ્રતિ અવર એકમ નું ખાસ ધ્યાન રાખવાનું ફરે નહીં રેડી એ જ પ્રમાણે બીજું શું આપેલું છે વી તો પ્રવાહની ની ખબર પડી ને આમાં અંતરના ના છેદ માં રકમ મેં સમજાવી એટલે આમાં બહુ ડીપ જવાની જરૂર છે નહીં અંતર શું આપ્યું છે ચાલીસ કિલોમીટર સમય કેટલો આપ્યો છે ચાર કિલોમીટર આનો ભાગાકાર કરવો એટલે ચાર દસ ચાલીસ ઓકે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ શું થાય શું છે એ પણ અંતરના છેદમાં સમય અંતરની વાત જાણે તું તો આય પેપર નથી જાણતું શું છે ત્રીસ કિલોમીટર અંતર આપેલું છે વિરુદ્ધ દિશામાં સમય આપેલો છે છ કલાક છ પંજા ત્રીસ એટલે કેટલા આવશે પાંચ કિલોમીટર પ્રતિ અવર આ ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો કિલોમીટર પ્રતિ કલાકમાં આ કિલોમીટર પ્રતિ કલાકમાં યુ હોય તો પણ એમાં જ થવો જોઈએ ઘણી વખત તમને મિનિટ આપેલી હોય અથવા તો અહીંયા ત્રણસો સાહીઠ મિનિટ કાપે છે ત્રણસો સાહીઠ મિનિટમાં કલાકમાં કન્વર્ટ કરવાનું હોય ત્રણસો સાહીઠ આપે લખી નાખીએ તો ગડબડ ગોટા પ્રભુ મોટા પછી કે મેં તૈયારી તો બહુ જ કરી હતી પણ કેમ પાસ ના થયા નો ભાઈ તું હવે શું મેળવવાનું છે એક્સ અને વાય x નું ફોર્મ્યુલા શું છે વન હાફ યુ પ્લસ વી કિંમત મૂકીએ આપણે વના યુ કેટલા છે આપણી આગળ દસ છે ને યુ અહીંયા મેળા દસ વી કેટલા મળ્યા પાંચ દસ પ્લસ પાંચ એટલે કેટલા આવે પંદર ભાગ્યા બે એટલે સાત પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ અવર આ શું મળ્યું સ્થિર પાણીમાં ઝડપ કોની હોળી હોળી સ્થિર પાણીમાં માં ઝડપ આપણ મળી ગઈ શું મળી છે સાત point પાંચ કિલોમીટર પ્રતિ અવર ઓકે ત્યાર બાદ દેખાય છે ને બાળકો વ્યવસ્થિત ઓકે તો શું આવશે હવે y one half formula u minus v ખબર પડી y લખાય one half u એટલે કેટલા છે દસ એટલે કેટલા છે પાંચ શું આવશે પાંચ ભાગ્યા બે સમજાણું શું કીધું છે આપણે પ્રવાહ નો વેગ એટલે પ્રવાહ નો જે વેગ છે એટલે કિલોમીટર સમજાણું વિદ્યાર્થી મિત્રો તો ખૂબ સરળ દાખલો હતો શું જોયું કે તમને પેલા તો જે રકમ આપેલી છે ને એના ટાર્ગેટ કરી લેવાનો કે યુ ને વી આ પેલો દાખલો હતો એટલે મેં તમને વ્યવસ્થિત સમજાયું તમારે તો MCQ હવે લેવા દેવા છે ગણતરી હવે કઈ લેવા દેવા છે નહીં તો સિમ્પલ યુ કર નાખો યુ એટલે ચાલીસ ભાયગા ચાર એટલે યુ દસ મળ્યો રેડી બીજું તો શું છે તો કે વી તો વી તો કે ત્રીસ ભાયગા છ કરો એટલે પાંચ મળ્યો તો અહીંયા રફમાં લખો કે દસ અને પાંચ મેળવવાનું શુ કીધું x અને y રેડી તો x અને y એટલે બેય નો સરવાળો ભાયગા બે એટલે પંદર ભાયગા બે સાત point પાંચ મળી ગયું કેટલી second અમુક second જ થાય પણ preparation હોવી જોઈએ ready એ જ પ્રમાણે શું છે તો કે બાદ બાકી કરીને બે વડે ભાગ નાખો એટલે બે point વિદ્યાર્થી મિત્રો બધો જે સંસાર નો નિયમ છે એ જ ગણિત નિયમ છે કર્યા વગર કઈ મળતું નથી કરેલું ફોકટ જતું નથી જોઈએ આના પછીનો દાખલો તો ત્યાર બાદ દાખલો શું છે રાહુલ પ્રવાહની દિશામાં દિશા સાત point પાંચ કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહની દિશામાં એટલે શું થયું કેટલા આપેલા છે તરે છે ભાઈ સ્વિમિંગ કરે છે શોખ હોય તો પ્રવાહ નો વેગ કેટલો આપેલો છે બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક હોય પ્રવાહ નો વેગ એટલે કે વાય બે કલાક તો મેળવવાનું શું કીધું છે તમને વી મેળવવાનું છે વી બરાબર શું થાય આપણી અગર ફોર્મુલા છે ને શું છે વાય બરાબર વન હાફ યુ વી કિંમત મૂકી દઈએ વાય બરાબર આપે છે બે પોઈન્ટ પાંચ વન હાફ યુ બરાબર સાત પોઈન્ટ પાંચ માઇનસ વી જે આપણે મેળવવાના બે પોઈન્ટ પાંચ છે સામેની સાઈડ જાય તો ગુણાકાર થાય ને ઓકે તો શું આવશે બે પોઈન્ટ પાંચ ગુણા બે એટલે પાંચ બરાબર સાત પોઈન્ટ પાંચ માઇનસ વી રેડી હવે શું કરાય આ માઇનસ વી છે આપણે મેળવવાના વી છે પણ પ્લસ વી મેળવવાના છે સામેની સાઈડ એટલે થઈ જાય બરાબર બરાબર અને આ છે ઓકે ઓકે બે એડ કે તો બાય જ જોઈએ તમને અનુકૂળતા પડવી જોઈએ હવે વી બરાબર છે આ પ્લસ પાંચ સામેની સાઈડ જાય તો માઇનસ પાંચ સાત પોઈન્ટ પાંચ માઇનસ પાંચ કેટલા આવશે બે પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક યાદ રાખજો અહીંયા જે છે એ કિલોમીટર પ્રતિ કલાક કીધું કિલોમીટર પ્રતિ સેકન્ડ કહી કિલોમીટર એ મિનિટ કહી દે તો આનું ખાસ ધ્યાન રાખવાનું છે એકમ કયો છે લેવાનો છે કારણ કે અહીંયા ભૂલ કરીએ આપણે એવું કીધું હોય કે મારે એકસો દસ આવશે પેપર સોલ્વ કરીએ પણ નીકળે શો સમજાણું એ આમ ઓકે રેડી વિદ્યાર્થી મિત્રો આ બે દાખલા જોઈએ આગળ હજી જ્યારે હવે રાઉન્ડ 2 ની અંદર આપણે નેક્સ્ટ જોશું ત્યારે આગળના હોડી અને પ્રવાહના દાખલા જોશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અવિરત તૈયારીઓ કરતા રહો બેસ્ટ ઓફ લક